પહોંચાડી દીધા ને જયારે ત્યાં પહોંચ્યા ને કે તરત મોસમ પણ સાફ, એકદમ ચોખ્ખું વાતાવરણ અને સરસ રીતે એ લોકોએ જે આનંદ એમને જે રીતે એમને જોઈતો હતો તે રીતે એમને દર્શન કરાવીને ફરીથી સાંજે પરત આવ્યા ત્યારે દાદા ગુરુના ચરણોમાં જે આવ્યા હતા આગંતુક ભાઈઓ દર્શનાર્થીઓ તેમને વંદન કરતા કહ્યું કે ધન્ય છે તમારા સાધકને કે અમે જવા તૈયાર નહોતા પણ અમને દર્શન કરાવીને જ રહ્યા. મંત્ર મૂલમ ગુરુર વાક્ય, ગુરુનું વચન હોય અને જો એ માર્ગે આપણે ચાલીએ તો તાકાત નથી કોઈની કે આપણા કાર્યની અંદર વિઘ્ન આવી શકે, પરંતુ આપણો વિશ્વાસ અડીગ હોવો જોઈએ, એમાં સંશય શંકા કરવી ક્યારેય નહીં. ગુરુદેવના વચનમાં શંકા કરી એટલે પછી આપણે મુશ્કેલીના સામનો કરવા માટે તત્પર રહેવું પડે. તો અમે એક વખત હરિદ્વાર ગયેલા, ત્યાંથી ટિહરી, નામ સાંભળ્યું હશે તમે, ટિહરી ગયેલા. તો ટિહરીમાં પૂજ્ય બાપુજીના દર્શનનો લાભ લીધો, પછી ગુરુદેવ હરિદ્વાર રવાના થઈ ગયા તરત થોડી વખતમાં. એટલે બાપુની ગાડી નીકળે એટલે પછી દરેકની સ્થિતિ શું હોય તેનું તમને બધાને અંદાજનો અનુભવ છે જ. એટલે બાપુની ગાડી નીકળે એટલે બધાને જેમ થાય બાપુની દ્રષ્ટિ મારા પર પડે અને મને એકાંતમાં દર્શનનો લાભ મળે, કે મારાથી મારે કંઈ કહેવું હોય તો કહી શકાય કે બાપુ મને કંઈક કહે, તો બધા જ થોડા થોડા અંતરે આમ ઊભા રહે દૂર દૂર બાપુની સાથે મારી કંઈક વાત થઈ જાય. તો અમે પણ થોડા આગળ જઈને ઊભા રહ્યા અને ગુરુદેવની ગાડી પસાર થઈ તો ગુરુદેવે રોકી દીધી
રોકી દીધી ને અમે બે બહેનો હતા. ગુરુદેવે આમ કર્યું, ઈશારો કરીને કે બંને જણા શર્માની ગાડીમાં આવજો, બંને શર્માની ગાડીમાં આવજો. ખાલી એક જ વાક્ય કહ્યું, નીકળી ગઈ ગાડી. તો હવે શર્મા કોણ તે જ અમને ખબર નહીં. હવે અહીંયા તમે છો, અનિલભાઈને ઓળખે બધા. અમે બીજા કોઈ ભાઈને કહીએ કે ભાઈ અહીંયા અંકિતભાઈ, તો કે ભાઈ અમે નથી ઓળખતા એમ થાય ને. હવે અમે તો દર્શન માટે ગયેલા એટલે અમે પછી કે શર્માજી, એટલે અમે કોઈને પૂછ્યું કે આપણા કરતાં જે આગળ સેવામાં હોય તેને પૂછીએ, તો એમને પૂછ્યું એટલે એ સેવાધારી અમદાવાદના બહેનો હતા ને તેમને પૂછ્યું કે શર્માજી કોણ, મારી સાથે જે મારા મિત્ર હતા ને તેમણે તો એમ જ કીધું કે ભલે ગુરુદેવે આપણને કીધું હોય પણ આપણે કંઈ જવાય એવી રીતે કંઈ એમની ગાડી, પણ મેં કીધું બાપુએ કીધું છે ને આપણને, તો કીધું આપણે ભલે ના લઈ જાય તો કંઈ નહીં, આપણે પૂછીએ તો ખરે, આપણી ફરજ તો ખરી ને, કારણ કે ગુરુદેવની આપણી સાથે જ વાત થઈ છે, બીજા કોઈ સાથે તો વાત થઈ નથી. બધાની સમક્ષ કીધું હોય તો ભાઈ બધા જાણતા હોય. તો મેં એ બેનને પૂછ્યું કે શર્માજી કોણ, તો કે કેમ તારે શું કામ છે, એટલે કીધું કે મને તરત જ મારા મિત્રએ કીધું, જો મેં કીધું હતું ને તમને, મેં કીધું ના, એટલે બાપુએ છે ને તે અમને અત્યારે આવું કીધું કે શર્માની ગાડીમાં આવજો, તો કે તો અમે શું કરીશું. પણ એટલે તું કઈ નહીં, વાંધો નહીં, અમે તો અમારી રીતે જતા રહીશું, વાંધો નહીં. એ આપણે તો બીજું કશું કહ્યું, અમે અમારી રીતે, આમ પણ હજી તો અમારે સાંજ પડી ગયેલી, એટલે દરેક જણાએ, અમારે નહીં એમને પણ બધાએ જ, ખાલી બાપુની ગાડી જ નીકળી ગઈ, પણ બાકી ત્યાં રોકાયેલા બધાએ રાત રોકાવવું જ પડે, કારણ કે રાત્રે ત્યાં ટ્રાવેલિંગ થઈ શકે નહીં. એટલે અમે બધા પોતાના ઉતારે ગયા. અને સાંજે બીજા એક બેન મળ્યા, તો એમણે એમ કીધું કે તમારી કે તમને બાપુએ આવું કીધું ને, તો અમે કીધું કે હા, પણ હવે આપણે તો આપણી રીતે જતા રહેવાનું, હરિદ્વાર જવાનું છે એટલું જ ને, બે કલાકનો રસ્તો હરિદ્વાર. તો બીજે દિવસે સવારે પાછા એ બહેનો જ, અમે તો અમારી રીતે અમારા જે બિસ્તરા હતા બાંધીને તૈયાર હતા, બસ સ્ટેન્ડ પર ઊભેલા હતા કે બસ આવે હરિદ્વારની એટલે આપણે નીકળી જઈએ. અમે અમારો સામાન લઈને ઊભા હતા ને ત્યાં એ બહેનો પાછા આવ્યા સવારે, અને એમ કે ચાલો તમારો સામાન લઈ લો અને તમે ત્યાં આવો. અમદાવાદથી કેટલી બધી બહેનો ત્યાં આવેલી હતી, અમદાવાદ આશ્રમની, મહિલા આશ્રમની બહેનો, અને પેલા બહેનો પણ હતા જેમણે અમને પૂછ્યું કે તમારે શું કામ છે, તે બહેનો પણ હતા. તો એમણે કીધું કે તમારે પેલી ગાડીમાં જવાનું છે ચાલો. તો અમે કીધું કે ભાઈ અમે ક્યાંથી, તમે આટલી બધી બીજી બધી બહુ બધી બહેનો છે, અમે તો અમારી રીતે નીકળી જઈશું, વાંધો નહીં, તમે પેલા બહેનોને બીજા બધા બહેનોને લઈ જાઓ. ના, તમારા માટે જ ગાડી, બધાની બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે, પણ તમારે એ જ ગાડીમાં જવાનું છે. અને ખરેખર અમે આગ્રહપૂર્વક લઈ જ ગયા અને એ શર્માજીની ગાડીમાં જ અમે આવ્યા. બાપુનું વચન એટલે પથ્થર પર લકીર. ખરેખર અમે તો એ કોઈ દિવસ જોયા પણ નથી, ઓળખ્યા પણ નથી, પણ શર્માજીની ગાડીમાં જ અમે બે જણા આવ્યા. અને જે બેન અમને લેવા આવ્યા હતા તે બે બહેનો, અમે બે બહેનો અને શર્માજી ખુદ ગાડી ચલાવવા વાળા, પાંચ જણા હોઈ શકે ગાડીમાં, કેટલા જણા. તો અમે બધા એની જ ગાડીમાં હરિદ્વાર સુધી આવ્યા. કઈ રીતે, કેમ, તે ખબર નહીં. તે ઘણા વર્ષો પહેલાની વાત છે, ત્યારે પેલા ટેલિફોન હતા, આવા મોબાઈલ ફોનનો જમાનો નહીં હતો, તે સમયની વાત છે. ધન સામગ્રી હોય ત્યાં લક્ષ્મીજી અવશ્ય પધારે. એટલે આપણે દેવસ્થાનમાં જો મોરનું પીછું મૂકી શકાય તો આર્થિક મુશ્કેલી દૂર કરવા માટે. આપણે એ શક્તિ સ્વરૂપ માની એક સ્તુતિ કરીશું કે હવે હે માં, તું તારી શક્તિથી અમારા ગુરુદેવ અમારી વચ્ચે આસુરી વૃત્તિઓનો સંહાર કરીને
सात्विक वृत्तિઓને ઉત્તેજિત કરીને અમારા ગુરુવરને અમારી વચ્ચે આપો. એમાં દરેક સ્વરૂપે દરેકની અંદર શક્તિ સ્વરૂપે બિરાજમાન છે એનું આપણે આવાહન કરીએ. જય અંબે જગદંબે અંબે માં ભવાની, જય અંબે જગદંબે અંબે. આપ પ્રસન્ન છો મારું અહોભાગ્ય છે, પરંતુ હું કોઈ પણ વરદાન મારા ગુરુદેવની આજ્ઞા વગર નહીં માનીશ. ભગવાન શંભ સદાશિવે કહ્યું છે કે જા ગુરુદેવ પાસે આજ્ઞા લઈ આવ, ત્યાર પછી માનજે. સંદીપ પર જાય છે ગુરુદેવના ચરણોમાં કે ગુરુવર, કાશી વિશ્વનાથ ભગવાન શંભ સદાશિવ પધાર્યા છે અને વરદાન આપવા માટે તત્પર છે. આપની આજ્ઞા હોય તો હું આપનું સ્વાસ્થ્ય સારું થઈ જાય એવું વરદાન એમની પાસેથી માગી લો. અને ગુરુદેવ નો ક્રોધ કુપિત થઈ ગયા. ગુરુદેવ નાલાયક થયો છે, તું શિષ્ય, મેં તને પહેલા જ કહ્યું હતું કે તું વિચાર કરી લે, હવે તું સેવા કરીને થાકી ગયો છે, કંટાળી ગયો છે, એટલે તું પીછેહટ કરવા માંગે છે. મારું ઘણું બધું તો પ્રારબ્ધ પૂરું થઈ ગયું, થોડુંક છે મને, મારું પ્રારબ્ધ આ શરીરના પ્રારબ્ધને અહીંયા જ પૂરું કરી લેવા દે. તારે સેવા નહીં કરવી હોય તો તું જઈ શકે છે, પણ મારા માટે તું બીજાની પાસે ભીખ માંગીશ. બીજા તો કોઈ નહોતા, ભગવાન શંભ સદાશિવ હતા, છતાં પણ ગુરુદેવે આ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે નતમસ્તક થઈને માફી માંગી છે સાંદીપકે કે ગુરુદેવ મારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો. અને ભગવાન ભોળાનાથના સમક્ષ જઈને કહે છે કે હે શંભ સદાશિવ, હું માફી માંગુ છું, હું કોઈ પણ પ્રકારનું વરદાન આપ પાસે માંગવા તૈયાર નથી. આપના દર્શન થયા એ જ મારું સૌથી મોટું વરદાન છે. એની સામે આવ્યા, પૂછ્યું બોલ કોણ છે, ક્યાંથી આવે છે. એને જણાવ્યું કે ગુરુદેવ યુપીનો નિવાસી છું, પણ સુરતમાં અહીંયા મારું નોકરી નાની કરું છું, પણ ઠેકાણું બહુ મારું કામ ધંધાનું નથી. અને આપના દર્શનની અભિલાષા હતી. તો ગુરુદેવે તરત કહ્યું કે જા, તું જે ધંધો કરશે ને તારો સફળ જા. બોલો, ભક્તોના ભગવાન ભગવાન સામે ચાલીને ભક્ત પાસે આવે છે. માતાજીનો મંત્ર એ નવાણ મંત્રનું જપ ઉચ્ચારણ આપણે નવરાત્રિના દિવસો દરમિયાન કરવાનું હોય છે. મંગલમય ચેનલ દ્વારા પણ આ મંત્રનું ઉચ્ચારણ કરાવાશે, પણ આપણે જાણી લઈએ, બધા જાણે જ છે, એ જ છે નવાણ મંત્ર. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચાય. તો આ મંત્રનું જપ અત્યારે
माँ भगवती ने जगदम्बा की आराधना समय आ दिवसों में अपने करिए। Oh,
हजार बार वंदना, बार बार वंदना, हजार बार 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 प्रणाम कर रहा था सद्गुरुदेव को, बार बार वंदना सद्गुरुदेव को, बार बार वंदना भक्तों के भगवान को, बार बार वंदना राम 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 जय बापू आशा राम 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 जय बापू आशा राम 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 जय बापू आशा राम 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 बनाए मेरे राम जय बापू आशा राम निर्दुख बनाए मेरे राम जय बापू आशा राम 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 राम, राम, राम जय बापू राम 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 श्रद्धा से जो भी दर पे आता श्रद्धा से जो भी दर पे आता श्रद्धा से जो भी सत्संग में आता श्रद्धा से जो भी सत्संग में आता भाग्य बनाए मेरे राम जय बापू आशा राम भाग्य बनाए मेरे राम।
महादेव